नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू टंडेल सोनल, अश्वमेघ विद्यालय पारडी। मित्रों, आज आपणे पर्यावरण आसपासमां अभ्यास करीशुं। तो मित्रों, आपणुं प्रकरण एक मजानी इंद्रियो। तो प्राणीओमां मजानी इंद्रियो विशे आपणे भणता छीए कि प्राणी सृष्टि ए अद्भुत इंद्रियोना उदाहरणोथी भरपूर छे। मनुष्यनी जेम प्राणीओने पण जुदी जुदी इंद्रियो होय छे। तेओ जोई शके, सांभळी शके, स्वाद, सुगंध अने लागणी अनुभवी शके। घणा प्राणीओ तेमना खोराकने खूब ज दूरथी जोई शके। घणा प्राणीओ घणो धीमो अवाज सांभळी शके। तो केटलाक प्राणीओ तेमना मित्रोने गंधथी शोधी शके, एवो आपणे मजानी इंद्रियोमां भण्या। तो आजे आपणे શું પ્રાણીઓ રંગો જુએ છે એના વિશે અભ્યાસ કરીશું। શું પ્રાણીઓ રંગો જુએ છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી। તો પ્રાણીઓ જે છે એ આપણા જેટલા, આપણે જે રંગ જોઈ શકીએ છીએ, એટલે કે મનુષ્યો ઘણા બધા રંગો જોઈ શકે છે, તો એટલા રંગો પ્રાણીઓ જોઈ શકતા નથી। આ ચિત્રમાં કેટલાક પ્રાણીઓ द्वारा वस्तुओं केवी रीते जोवाय छे ते जुओ। तो मित्रों, तमने अहीं चित्र देखाई रह्युं छे। तो पहलू चित्र के पहला चित्रमां माणस जोई तो पहलू चित्र आ रीते देखाशे। त्यारबाद पक्षीनुं आप्युं छे चित्र। तो पक्षी द्वारा ज्यारे चित्र जोवामां आवे छे त्यारे पक्षी ने आ रीते चित्र देखाय छे, एटले के रंगो आ रीते देखाय छे। त्यारबाद प्राणीओने जोईए तो प्राणीओ જે ચિત્ર મનુષ્ય દ્વારા આ રીતે જોવામાં આવે છે, એટલે કે આ રીતનો રંગ દેખાય છે, એ જ ચિત્ર એટલે કે એવું જ વસ્તુ પ્રાણીઓ દ્વારા કંઈક અલગ દેખાય છે। ત્યારબાદ આપણે જોઈએ કે ખિસકોલી, ઘરોળી એવી વસ્તુઓ દ્વારા કે એવા પ્રાણીઓ દ્વારા તેમને આવો કંઈક નજારો જોવા મળે છે। માટે અલગ અલગ પ્રાણીઓને અલગ અલગ રંગો જોવા મળે છે। આગળ જોઈશું। એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે। તો એવું માનવામાં આવે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે। જે પ્રાણીઓ ફક્ત રાત્રે જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે। તો શું કીધું છે કે જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે। આગળ જોઈએ તો તીવ્ર કાન। તો ધોરણ 4માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી, એ આપણે ધોરણ 4માં ભણી ગયા છીએ। તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે। તો એવા પ્રાણીઓને કાનના સ્થાને શું હોય છે? તો નાના છિદ્રો હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે। આગળ જોઈશું કે 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે। તો મિત્રો, આપણે એવા પ્રાણીઓના નામ લખવાના છીએ જેમના કાન આપણે જોઈ શકીએ છીએ। તો કયા કયા આવશે? તો ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બિલાડી, કૂતરો, સસલું, બકરી, હરણ વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો, આપણે જે પ્રાણીઓના કાન જોઈ શકીએ છીએ એવા પ્રાણીઓના અહીં નામ લખવાના છે। આગળ જોઈએ, કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે। તો આપણા કાનથી જેના કાન, જે પ્રાણીઓના કાન મોટા હોય છે એના નામ અહીં લખવાના છે। તો કયા કયા આવશે? તો હાથી, હાથીના કાન એ આપણા કાનથી ઘણા મોટા છે। ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરી, ગધેડું, હરણ, સસલું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં ઘણા મોટા જોવા મળે છે। આગળ જોઈશું કે વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? તો પ્રાણીના કાન અને સાંભળવાની જે ક્ષમતા છે એના વચ્ચે કોઈ સંબંધ છે કે એવું પૂછવામાં આવ્યું છે। તો એવું કહી શકાય કે પ્રાણીઓના કાન અને તેમાંની
સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જે પ્રાણીઓના કાન મોટા હોય છે તેઓની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે, અને જે પ્રાણીઓના કાન નાના હોય છે એમની સાંભળવાની ક્ષમતા ઓછી હોય છે. તો આ રીતે આપણે સંબંધ દર્શાવી શકીએ છીએ. તો મિત્રો, તમને અહીં કે રંગો, પ્રાણીઓ કઈ રીતે રંગો જોઈ શકે છે અને અવાજ સાંભળવાની ક્ષમતા વિશે અહીં સમજ પડી હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.